ओके आगळ જઈશું. लेंथ ऑफ कॉन्क्रीट ब्लॉक ए मारी पास अवेलेबल छे 2.15 मीटर, विड्थ ऑफ कॉन्क्रीट ब्लॉक ए 2.05 मीटर छे, राइट. હું બંને નું મલ્ટીપ્લિકેશન કરીશ તો મને એરિયા ઓફ કોન્ક્રીટ બ્લોક જે પ્રોવાઇડેડ કર્યો છે તે મને મળશે. એટલે અહીંયા લખી દઉં છું, એરિયા ઓફ કોન્ક્રીટ બ્લોક પ્રોવાઇડેડ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ 2.15 મીટર ઇન્ટુ 2.05 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે કઈક વેલ્યુ 4.407 મીટર સ્ક્વેર, વિચ ઇઝ ગ્રેટર ધેન 4.4 મીટર સ્ક્વેર, ધેન ઇટ ઇઝ ઓકે. 4.4 થી તો વધારે છે એટલે ઓકે થશે. નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ એન્ડ ધેટ ઇઝ ડેપ્થ ઓફ કોન્ક્રીટ બ્લોક. પણ એના પહેલા આપણે એક એંગલ ઓફ ડિસ્પર્ઝન એઝ્યુમ કરતા હતા, તમને યાદ હોય તો મેં તમને બતાડેલું એ પોઈન્ટ પણ. એટલે એઝ્યુમ એંગલ ઓફ ડિસ્પર્ઝન ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. 45 ડિગ્રી એંગલ ઓફ ડિસ્પર્ઝન એઝ્યુમ કરો, ધેટ મીન્સ ડેપ્થ ઓફ કોન્ક્રીટ બ્લોક કેટલી થઈને ઉભી રહી હશે? તો કે જે પ્રોજેક્શન એઝ્યુમ કર્યું છે તેટલી. ડેપ્થ ઓફ કોન્ક્રીટ બ્લોક ઇઝ ઇક્વલ ટુ જેટલું પ્રોજેક્શન, પ્રોજેક્શન કેટલું હતું તો કે x, એટલે ડેપ્થ ઓફ કોન્ક્રીટ બ્લોક્સ ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 0.85 મીટર. અને આ આવ્યું તો મારી પાસે છેલ્લે સ્ટેટમેન્ટ લખવાનું બાકી રહ્યું કે સાઈઝ ઓફ કોન્ક્રીટ બ્લોક ઇઝ ઇક્વલ ટુ લેન્થ L ઇન્ટુ B ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ 2.15 મીટર ઇન્ટુ 2.05 મીટર ઇન્ટુ 0.85 મીટર. તો આ થયું આપણું સ્લેબ બેઝ ફાઉન્ડેશન. જેને ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તે મને અત્યારે પૂછી શકે છે.